हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં ઉપસ્થિત બાળકોને આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 જો વિષય આપણો જે આસપાસ આપણે પાઠ પૂછ્યા છે 18 શું નામ છે પાઠનું વાંચો જોઈએ. રમતા રમતા એટલે આ પાઠની અંદર આપણે રમતા રમતા રમતોને ભણવાની છે. અરે પાઠનું નામ સાંભળીને રમવા ભાગી જતા નહીં હો. આ પાઠ આખો આપણે શીખવાનું છે. प्रवास थोड़ो अघरो हतो तो जराक आपणने एवुं लाग्युं तो तरत आपणने 18मो पाठ केवो मूक्यो छे सेलो जेथी बाळकोने पर्यावरण भणवुं गमे. थोड़ी समजूती छे पाठने अनुरूप ई जोई लईए. રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે, બરાબર. આપણે નાનપણથી જ રમતો રમીએ છીએ. બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ. રમતો વિવિધ પ્રકારની હોય, જેમાં સ્થાનિક એટલે એક જ જગ્યાએ રમી શકાય, ઇન્ડોર એટલે ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતને ઇન્ડોર કહેવાય, અને આઉટડોર એટલે ઘરની બહાર અન્યત્ર, ઘરની બહાર શેરીમાં પણ રમી શકો અને બહાર મેદાનમાં પણ રમી શકો એની તેવી ગેમ કહેવાય આઉટડોર રમત કહેવાય. રમતો ગામડામાં બાળકો મહોલ્લામાં સોરી આઉટડોર એટલે ઘરની બહાર અન્યત્ર રમી શકાય એવી રમતો. હવે છે ગામડામાં બાળકો મહોલ્લામાં એટલે શેરીની અંદર પગથિયાની રમત રમે, સકોડી એટલે સાત પથ્થરની ડબલી કરી અને રમે, અને લંગડી શંકા કુકડી જેવી રમતો રમે છે. અને શાળામાં આપણે કઈ રમત રમાડવામાં આવે છે, કબડ્ડી, ખો, વોલીબોલ, ક્રિકેટ, પછી નવરાત્રી હોય તો ગરબા, આ બધું શરીરને કસવા માટેની રમતો છે. ગરબા પણ આપણે રમીએ છીએ જેથી કરીને આપણે શરીરમાં શક્તિનો સંચાર થાય, રમાડવામાં આવે છે. ઘરમાં બેસીને પણ રમત રમાય. કઈ રમીએ છીએ? સાપ સીડી, ચેસ અને કેરમ. તો તમે તો બધી આ રમત ભૂલી જ ગયા છો. રમો છો કોઈ? અત્યારે નહીં જ રમતા હોય, ફટ મોબાઈલ હાથમાં લઈ લ્યો છો અને મોબાઈલમાં જ ગેમ રમો છો. સાપસીડી મોબાઈલમાં રમવી છે, ચેસ પણ મોબાઈલમાં રમવું છે, કેરમ પણ મોબાઈલમાં રમવું છે. એવી રીતે રમવાનું નથી. હંમેશા રમત છે આપણે સાપસીડીની જો બોક્સ આવે, કોકો આવે, એની અંદર બેસી ચાર મિત્રો સાથે રમવાનું છે, બરાબર. મોબાઈલમાં પક લઈને બેસી જવાનું નથી. રમત અને કસરત શારીરિક પ્રવૃત્તિ છે. આપણે શરીરને કસરત કરીએ તો શરીર આપણું સારું રહે, તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે. જો જે લોકો એક્ટિવ હોય ને, ચપ્પળ કોને કહેવાય કે આપણે ફર્સ્ટ કામ જીતું ફર્સ્ટ ઉભા થઈને કરી નાખ્યું તો એ ચપળતા કહેવાય, બુદ્ધિ હલાવી કહેવાય, અથવા તો કઈ ભૂલ હોય તો તરત ખબર પડી જાય, તંદુરસ્ત શરીર એટલે ક્યારેય માંદા પડીએ નહીં. હવે આપણા જીવનમાં રમત અને કસરત મહત્વ આપવું જ જોઈએ. રમત રમવી જ જોઈએ, પણ મોબાઈલમાં નહીં. આ ઉપરાંત રમતોથી આપણા શરીરમાં વિવિધ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય છે, બરાબર. આ હતી પાઠની સમજૂતી. તો હવે થોડો પાઠ જોઈ લઈએ. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. પગથિયા કે આપણે જે કહીએ ને, કુંડાળા કરીને રમી, એક બે ત્રણ, પછી કુકરી નાખીએ, ઠીકરો ગમે એ નાખીને આપણે રમીએ. તે અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ હતી નહીં. હવે જો અવંતિકા પછી બે ટપકા કર્યા છે કે અવંતિકા પોતે બોલે છે, નંદિતા મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ, ઠીકરું પહેલા ખાનામાં ના, પછી એક પગે એક ખાનું કૂદી જા અને બીજા પર પગ મૂક. યાદ રાખ જ્યાં 4 અને 5 અને 7 અને 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જશે. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે તારે રમનારે પાછું વળવાનું છે. જ્યારે તું પાછી ફરે છે ત્યારે ઠીકરું ઉઠાવી લેવાનું અને તેને પાછું લાવવાનું. આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવાનું. આ રીતે ઠીકરું વારા પરથી એક પછી એક ખાનામાં નાખતું જવાનું અને રમતને આગળ વધારતી જવાનું. આ રમત કઈ છે? પગથિયાની રમત છે, બરાબર. આપણે પર્યાવરણની ભાષામાં એને પગથિયા કીધા છે, પણ જો નાના બાળકા, છોકરીઓ, નાના બાળકો હોય, છોકરીઓ હોય નાની નાની, એ આવી પગથિયાની રમત બહુ રમતા હોય. ખાના ગાની લાદીમાં તો લાદીમાં ઠેકડા મારતા જાય, એની ચંચળતા છે. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું?
આ સાંભળીને બધા બાળકો મોઢેથી હસવા લાગ્યા કે લે અમે બાળકો રમીએ તો એમાં શું મોટાવે રમવાનું હોય અવંતિકા કહે કાકી તમે રમશો લે બોલો એમને એમાં મચરજ થાય છે કાકી કહે શું તું એમ વિચાર છે હું પગથિયાની રમત ના રમી શકું તારી જેટલી ઉંમરે ઘણી બધી રમતો રમતી હતી નંદિતાએ કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા એમ આશ્ચર્યથી પૂછ્યું તો કાકી શું કે છે કે ડબડી સંતા કુકડી સતોડીઓ અને બીજી ઘણી રમતો અમે રમતા કબડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીમાં સૌથી સારી ટુકડી કહેવાતી સૌથી સારી કહેવાતી પછી રજત છે એ પણ એની સાથે રમતો હતો તો કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો અમને તો રમવા માટે સમય જ મળતો નથી તો સમયને આપણે કાઢવો પડે આપણે ફટાફટ આપણું કાર્ય કરી લઈએ આપણું કામ કરી લઈએ હોમવર્ક કરીએ તો રમવાનો સમય મળે છે કાકી કહે ન જ મળે તમે આખો દિવસ ટીવી જોયા જ કરો છો જુઓ છો ને ટીવી ને હરેક ભાઈ મોબાઈલ પણ આપણે આજથી જ શરૂ કરીએ કે આપણે મોબાઈલનો ઉપયોગ લિમિટમાં જ કરશું બરાબર અને આવી રમત રમશું નંદિતા કાકી કાકા પણ બધી રમતો રમતા હશે ને કાકી કહે તેઓ લખોટી સંતોળિયું કુસ્તી કબડ્ડી ગિલ્લી દંડા અને બીજી રમતો રમતા જ્યારે તે પોતા ઉડાવે ત્યારે તો જમવાનું પણ ભૂલી જતા હવે આ રમતો બધી છોકરાઓની છે એને પતંગ ઉડાડવીને એવું બહુ ગમે નંદિતા કાકી વાતો ન કરો અને અહીં આવો આપણે સાથે રમીએ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું થોડો સમય રમ્યા બાદ વરસાદ ચાલુ થયો લ્યો આપણે વરસાદ ચાલુ થાય એટલે બોલી કે લ્યો વરસાદ આવ્યો હવે શું કરશું આપણે થઈ વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું ચાલો મારા ઘરે જઈએ અને આપણે અંદર રમીશું તો આ બધી રમતો હતી એ કેવી હતી આઉટડોર હતી અને હવે જે કાકી એના ઘરે લઈ જાય છે અને રમત રમશે કયો હશે ઇન્ડોર એટલે ઘરની અંદર રમી શકાય તેવી રમત ઇન્ડોર બરાબર તો હવે ચાલો તમે કઈ કઈ રમતો રમ્યા છો એ પેજ નંબર 121 ઉપર લખવાનું છે જો મેં લખેલું છે લંગડી સંતા કુકડી કબડ્ડી ગિલ્લી દંડા ચેસ અને ક્રિકેટ ચલો આ 6 રમતોના નામ તમારે લખી નાખવાના છે બરાબર નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પછીના બે પેજ જોઈશું અને રમતો કઈ ઇન્ડોર છે આઉટડોર છે એ પણ આપણે લખીશું અને ઘરમાં જઈ અને બાળકો શું રમત રમ્યા કાકી સાથે એ પણ જોઈશું બરાબર નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે આપણે આગળ પાઠ જોશું અને પાઠના સમજૂતી વાંચી લેજો પાઠ પણ વાંચી તૈયાર રાખો જેથી કરીને સમજવાનો ટાઈમ થાય તો આપણે ઝડપથી સમજાય છે વાંચતા આવડવું જરૂરી છે ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ